ચલો હવે કાર્બન અને તેના સંયોજનમાં આગળ જોઈએ કે ક્રિયાશીલ સમૂહ પહેલાં તો વિષમ પરમાણુ એટલે શું અને ઉદાહરણ આપી સમજાવો તો હાઇડ્રોકાર્બનની જે શૃંખલા હોય એમાં એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને વિષમ પરમાણુ કહે છે એટલે કે જે હાઇડ્રોકાર્બનનો જે હાઇડ્રોજન શું હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક અથવા વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરે જે હાઇડ્રોજનને દૂર કરે એને આપણે શું કહીશું વિષમ પરમાણુ દાખલા તરીકે કયા છે ક્લોરિન બ્લોરિન હેમ કે હેલોજન તત્વ 17મો સમૂહ કહેવાય અને ઓક્સિજન નાઇટ્રોજન અને સલ્ફર બરાબર હવે ક્રિયાશીલ સમૂહની વાત કરીએ તો વિષમ પરમાણુ અને તેમને સમજાવતા એટલે કે સોરી વિષમ પરમાણુ અને તેમને સમાવતા એટલે કે એમાં ઇન્ક્લુડેડ એટલે કે અંદર આવી જતા હોય એવા સંયોજનોને આપણે વિશિષ્ટ ગુણધર્મો આપે છે અને જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ આધારિત નથી તેને ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ હવે ઇનશોર્ટ યાદ રાખો અહીંયા ક્રિયાશીલ સમૂહ આપણે કયા કયા યાદ કરવાના છે તો એક છે આલ્કોહોલ છે તમારો આલ્કોહોલ 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 એટલે કે જેમાં અણુસૂત્રની પાછળ ઓએચ આવે એ બધા આલ્કોહોલ પછી એક છે આલ્ડીહાઇડ શું છે આલ્ડીહાઇડ તો જેની પાછળ સી એચ ઓ આવે એને આપણે આલ્ડીહાઇડ કહીએ છીએ હવે જો આનું આપણે વિસ્તૃતમાં જોવા જઈએ તો સી અને એચ વચ્ચે સિંગલ બોન્ડ હોય છે અને સી અને ઓ વચ્ચે ડબલ બોન્ડ હોય છે સી એચ ઓમાં સી એચ ઓ આલ્ડીહાઇડ થઈ ગયું પછી કીટોન તો કીટોન હોય કીટોનમાં સી અને ઓ વચ્ચે ડબલ બોન્ડ હોય છે તો આમાં જેમાં વચ્ચે સી ઓ આવે ને એ બધા કીટોન સમૂહ કહેવાય પછી એક છે કાર્બોક્ઝિલિક એસિડ શું છે કાર્બોક્ઝિલિક એસિડ તો કાર્બોક્ઝિલિક એસિડ તો કાર્બોક્ઝિલિક એસિડ એને આપણે કહીએ છીએ સી ડબલ ઓ એચ શું કહીએ છીએ સી ડબલ ઓ એચ આમાં શું હોય છે કે સી અને ઓ એચ વચ્ચે સિંગલ બોન્ડ હોય છે અને સી અને ઓ વચ્ચે ડબલ બોન્ડ હોય છે બરાબર આ તમને આપેલું છે જોઈએ આલ્કોહોલ એટલે ઓ એચ આલ્ડીહાઇડ એટલે સી એચ ઓ પણ સી ઓ વચ્ચે ડબલ બોન્ડ અને અહીંયા એચ વચ્ચે સિંગલ બોન્ડ કીટોનમાં સી અને ઓ વચ્ચે ડબલ બોન્ડ છે કાર્બોક્ઝિલિક એસિડ એટલે સી ડબલ બોન્ડ ઓ અને ઓ એચ વચ્ચે સિંગલ બોન્ડ આમ ક્રિયાશીલ સમૂહમાં કયા કયા થઈ ગયા આ આપણા ચાર ક્રિયાશીલ સમૂહ થઈ ગયા અને એક 17મો સમૂહ પણ આમાં ઇન્ક્લુડેડ જ હોય છે જેમ કે ક્લોરિન બ્લોરિન એટલે કે ક્લોરિન અને બ્રોમિન છે એટલે ક્લોરો બ્લોરો જેનું નામ ક્લોરો બ્રોમોથી ચાલુ થતું હોય એ આપણો 17મો સમૂહ એટલે કે એને આપણે હેલોજન સમૂહના તત્વો આપણે કહીએ છીએ બરાબર હવે આગળ જોઈએ ક્રિયાશીલ સમૂહ ફરીથી વિષમ પરમાણુ અને તેને જે સમાવતા જે સમૂહો જે છે એને આપણે વિષમ વિશ એના સંયોજનોના વિશેષ ગુણધર્મો આપે છે જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ આધારિત નથી જેમને આપણે ક્રિયાશીલ સમૂહ પણ કહીએ છીએ શું કહીએ છીએ ક્રિયાશીલ સમૂહ કાર્બનિક સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયાઓ જે પરમાણુ અને પરમાણુના સમૂહ દ્વારા નક્કી થાય તે પરમાણુ અને પરમાણુ સમૂહને ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ ફરીથી શું કીધું કાર્બનિક સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયાઓ જે પરમાણુ અથવા તો પરમાણુ સમૂહ દ્વારા નક્કી થાય ને એ પરમાણુ અથવા તો પરમાણુ સમૂહને ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ એટલે કે વિચારી લો હવે ઓએચ જેમાં પાછળ ઓએચ આવતું હોય હવે આપણે વિચારવાનું જ ના હોય ઓએચ એટલે પાછળ ઓએચ જેની પાછળ આવતું હોય એ આલ્કોહોલ જ હોય અને ઓએચ એટલે કે આલ્કોહોલના બધાના ગુણધર્મો સેમ જ હોય બરાબર એટલે કે લાક્ષણિકતાઓ બધાની સેમ જ હોય એટલે કે કાર્બનિક સંયોજનોની લાક્ષણિકતાઓ જે પરમાણુ આપે અથવા તો જે પરમાણુનો સમૂહ આપે અથવા તો જેના દ્વારા નક્કી થાય અને આપણે શું કહીએ છીએ ક્રિયાશીલ સમૂહ કહીશું બરાબર એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનો હોય તો એમની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન થઈ જાય છે શું એક જ ક્રિયાશીલ સમૂહ હોય એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનો હોય તો એમની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હોય સમાન હોય હમણાં જ કીધું આપણે કે આલ્કોહોલ હોય તો આલ્કોહોલના બધા જ પ્રક્રિયાઓ એટલે કે બધી જે એની સ્મેલ આવતી હોય એ બધી સ્મેલ જ હોય એટલે કે બધી સેમ જ હોય એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હોય સમાન હોય પછી ધારો કે આલ્કોહોલને તમે કાર્બન જોડે પ્રોસેસ કરો તો મીન્સ આલ્કોહોલમાં મિથેનોલ હોય ઇથેનોલ હોય હવે આ તમને ભણવામાં આવ્યું નથી પણ આમ થોડું સમજાવી દઉં કે આલ્કોહોલમાં પાછળ એનોલ લાગે શું લાગે